नमस्ते विद्यार्थी मित्रों, गुड मॉर्निंग टू ऑल विद्यार्थी मित्रों। धोरण 6 विषय सामाजिक विज्ञान एमा चैप्टर नंबर 8 भारतवर्षनी भव्यता। तो विद्यार्थी मित्रों, आपने आ चैप्टर में ऑनलाइन वीडियो पण જોયો હતો। એમાં આપણે આગળ પ્રાચીન ભારત, એની ખેતી, ઓજારો, સિંચાઈ, ગ્રામીણ જીવન વિશે આપણે સમજ્યા હતા, એના વિશેની આપણે માહિતી લીધી હતી। હવે આજે આપણો જે નવો ટોપિક છે, ભારતમાં સાહિત્યનો વારસો। આપણે ઓનલાઈન વિડીયોમાં આ ટોપિક લીધેલો, પરંતુ આપણે નેટવર્ક પ્રોબ્લેમના કારણે આ ટોપિક આપણે સમજ્યા નહોતા, એટલે હું આજે તમને ફરીથી સમજાવું છું કે ભારતમાં સાહિત્યનો વારસો। તો વિદ્યાર્થી મિત્રો, ભારતમાં સાહિત્યનો વારસો છે એ ત્રણ ભાગમાં વહેંચવામાં આવ્યો છે। કેટલા ભાગમાં વહેંચવામાં આવ્યો છે? ત્રણ ભાગમાં વહેંચવામાં આવ્યો છે। કયા કયા ત્રણ ભાગમાં મેં લખ્યા છે ના? ધાર્મિક સાહિત્ય પેલું, બીજું છે ધર્મેતર સાહિત્ય, અને ત્રીજું છે વિદેશી મુસાફરોનો વર્ણન। તો આજે આપણે પહેલા તો આ ટોપિક સમજીશું, ધાર્મિક સાહિત્ય। તો ધાર્મિક સાહિત્ય ભારતમાં સૌથી પ્રાચીન ધાર્મિક સાહિત્યમાં કોનો સમાવેશ થાય છે? તો કે વેદોનો સમાવેશ થાય છે। તો વેદો કેટલા છે વિદ્યાર્થી મિત્રો? વેદો ચાર છે। કયા કયા? ઋગ્વેદ, યજુર્વેદ, અથર્વવેદ અને સામવેદ, એમ કરીને ચાર વેદોનો સમાવેશ કરવામાં આવ્યો છે। આપણે વેદો કેટલા છે? તો કે ચાર છે। કયા કયા? ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ, એમ કરીને ચાર વેદોનો સમાવેશ કરવામાં આવ્યો છે। આ વેદોને સમજાવવા માટે કોની જરૂર પડી છે? વેદો તો ચાર છે, પણ આ જે વેદો છે એ વેદોને સમજાવવા માટે બ્રાહ્મણ ગ્રંથો અને આરણ્યકોની જરૂર પડી છે। કોની? બ્રાહ્મણ ગ્રંથો અને આરણ્યકોની રચના કરવામાં આવી, જેમાં સત્પદ બ્રાહ્મણ અને ગોખત બ્રાહ્મણ અને બૃહદારણ્ય સૌથી અગત્યના ગણાય છે। ત્યારબાદ આ સિવાય રામાયણ અને મહાભારત, રામાયણ અને મહાભારત એ બંને મહાકાવ્યો છે। રામાયણ અને મહાભારત શું છે? રામાયણ અને મહાભારત આ બંને મહાકાવ્યો છે। શું છે? રામાયણ અને મહાભારત બંને મહાકાવ્યો છે। તો વિદ્યાર્થી મિત્રો, તમને ખબર છે કે રામાયણ અને મહાભારતના રચયિતા કોણ છે? હા, તો રામાયણ છે, રામાયણના રચયિતા છે વાલ્મીકિ। રામાયણ છે એના રચયિતા કોણ છે? વાલ્મીકિ। અને મહાભારત એના રચયિતા કોણ છે? કોણ કહેશે મહાભારતના રચયિતા? તો કે વેદવ્યાસ છે। તો હવે રામાયણમાં શું છે? રામાયણમાં કોના વિશેની વાત કરવામાં આવી છે? તો કે રામાયણની અંદર આપણે રામ ભગવાનની આખી રામકથાનો સમાવેશ કરવામાં આવે છે। રામાયણની અંદર રામકથાનો સમાવેશ કરવામાં આવે છે, જ્યારે મહાભારતમાં પાંચ પાંડવો વિશેની ચર્ચા કરવામાં આવી છે। તો વિદ્યાર્થી મિત્રો, વેદવ્યાસ રચિત મહાભારત પ્રારંભમાં જૈ સાહિત્યમાં ઓળખાયું હતું, ત્યારબાદ જે વિકસતું જતા 1,00,000 શ્લોકોનું મહાભારત થયું। એનો જેમ જેમ એ વિકાસ થતો ગયો, એમ એમાં શ્લોકો છે એ કેટલા હતા? તો કે 1,00,000 શ્લોકોનું મહાભારત થયું। અને વાલ્મીકિ છે એને રામાયણની રચિત હતી, શ્રીરામની કથાની સાથે આદર્શ સમાજ જીવન અને નૈતિક ધોરણોનું ચિત્રમણન કરવામાં આવ્યું છે। તો રામાયણની અંદર શું હતું? તો કે રામકથાનું આખું વર્ણન કરવામાં આવ્યું છે, અને આદર્શ સમાજ જીવન આદર્શ કઈ રીતે બને એના વિશેની આખી સરસ મજાની સમજ આપવામાં આવી છે, અને નૈતિક ધોરણોનું ચિત્રણ થયેલું છે। હવે એમાં ઉપનિષદો કેટલા છે? તો કે ઉપનિષદો છે 108 ઉપનિષદો છે। 108 ઉપનિષદો ભારતીય ચિંતનના મહામૂલ્યો છે। કંઠ, કેન, પ્રશ્ન, મુંડક, કુંડલ અને ઈશાવાયમ અને છંદોનો ઉપનિષદ તરીકે
ઉપયોગ કરવામાં આવ્યો છે ત્યારબાદ છે ધર્મેન્દ્ર સાહિત્ય ધર્મેન્દ્ર સાહિત્ય તો ધર્મેન્દ્ર સાહિત્યમાં શું છે તો કે જેમની વિષયવસ્તુ અને ધર્મની બહાર છે જેમની વિષયવસ્તુ અને ધર્મની બહાર છે તેને ધર્મેન્દ્ર સાહિત્ય કહેવાય છે કે તેવા સાહિત્ય ગ્રંથો ધર્મેન્દ્ર સાહિત્ય તરીકે ઓળખાય છે તેમાં મોટા ભાગે કાવ્ય નાટકો અને પ્રસ્તિઓ અને વ્યાકરણ ગ્રંથો જો આમાં સમાન ધર્મેન્દ્ર સાહિત્યમાં કોનો સમાવેશ થાય છે તો કે કાવ્યો નાટકો અને સાહિત્ય સાહિત્યનો સમાવેશ કરવામાં આવ્યો છે તો એવી જ રીતે ત્રીજું છે વિદેશી મુસાફર ધુમાણા વિદેશી એટલે કે વિદેશમાંથી જે લોકો મુસાફર કરવામાં મુસાફરી કરવા માટે જ્યારે અહીંયા આવે છે ત્યારે વિદેશી મુસાફરોનું વર્ણન કરવામાં આવ્યું છે કે ભારતમાં સદીઓથી અનેક વિદેશી પ્રવાસીઓ છે તે આવતા જ રહ્યા છે જેમણે પોતાના ભારત પ્રવાસનું વર્ણન કર્યું છે હવે વિદેશથી જે લોકો ભારતની અંદર પ્રવાસ કરવા કરવા માટે આવે છે તેમણે શું કર્યું છે તો કે ભારતનું વર્ણન કર્યું છે કે તેમની આ પ્રવાસ નોંધપોથી હવે નોંધપોથી કે જે આપણી પર્સનલ ડાયરી હોય એમાં આપણે જે વસ્તુ આપણે નોંધી રાખીએ એને નોંધપોથી કહેવાય તો નોંધપોથીમાં ભારતીય સંસ્કૃતિ અને પ્રજાજીવનની માહિતી મળે છે એમની નોંધપોથીમાંથી શું મળે છે તો કે ભારતની જે સંસ્કૃતિ છે અને એમની ભારતની અંદર જે લોકો રહે છે એમના વિશેની આખી એમના જીવન વિશેની માહિતી એમાંથી પ્રાપ્ત થાય છે આ મુસાફરોમાં ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં રહેલ ગ્રીક એલ્ચી અને મેગેથિયન ખૂબ અગત્યના છે તેમણે ઇન્ડિકા નામનો એક ઉત્કૃષ્ટ ગ્રંથ લખ્યો છે જેમાં મૌર્ય યુગ વિશે આપણને માહિતી મળે છે તો વિદ્યાર્થી મિત્રો આપણે ભારતમાં સાહિત્યના વારસો છે એ ત્રણ વારસો ત્રણ છે ત્રણ ભાગમાં વહેંચવામાં આવ્યો છે પહેલો છે ધાર્મિક સાહિત્ય બીજો છે ધર્મેન્દ્ર સાહિત્ય અને ત્રીજો છે વિદેશી મુસાફરોનું વર્ણન તો વિદ્યાર્થી મિત્રો આપણે આ જે ત્રણ ટોપિક છે ત્રણ ટોપિકનો ફરીથી એક વખત નાનકડો સરસ મજાનો વિડીયો જોઈશું અને ત્યારબાદ આપણે એનું મૂલ્યાંકન પણ ધાર્મિક સાહિત્ય ભારતના સૌથી પ્રાચીન ધાર્મિક સાહિત્યમાં વેદોનો સમાવેશ થાય છે તેમની સંખ્યા ચાર છે ઋગ્વેદ યજુર્વેદ સામવેદ અને અથર્વવેદ વેદોને સમજાવવા માટે બ્રાહ્મણ ગ્રંથો અને આર્યણકોની રચના કરવામાં આવી જેમાં શતપથ બ્રાહ્મણ ગોપથ બ્રાહ્મણ અને બૃહદારણ્યક સૌથી અગત્યના ગણાવી શકાય આ સિવાય રામાયણ અને મહાભારત એ બંને મહાકાવ્યો પ્રાચીન ભારતીય સમાજ સંસ્કૃતિ અને ધર્મનો ત્રિવેણી સંગમ છે વેદવ્યાસ રચિત મહાભારત પ્રારંભમાં જય સંહિતાથી ઓળખાતું જે વિકસતું જતા 1,00,000 શ્લોકનું મહાભારત થયું તે જ રીતે વાલ્મીકી રચિત રામાયણમાં ભગવાન શ્રીરામની કથાની સાથે આદર્શ સમાજ જીવન અને નૈતિક ધોરણનું ચિત્રણ થયેલું છે 108 જેટલા ઉપનિષદો ભારતીય ચિંતનના મહામૂલો ગ્રંથો છે કઠ કેન પ્રશ્ન મુંડક માંડુક્ય ઈશાવાસ્યમ અને છાંદોગ્ય ઉપનિષદો ભારતના તત્વજ્ઞાનના મહાન ગ્રંથો છે પુરાણોની સંખ્યા 18 જેટલી છે જેમાં વિષ્ણુ પુરાણ ગરુડ પુરાણ વાયુ પુરાણ અને મત્સ્ય પુરાણ તેમજ ભાગવત વિશિષ્ટ ગ્રંથો તરીકે ખ્યાત થયા છે બૌદ્ધ અને જૈન ધર્મના મહાન ગ્રંથોમાંથી આપણને સમાજ જીવન અને ધર્મની માહિતી મળે છે બૌદ્ધ ધર્મના મૂળ ગ્રંથોને ત્રિપિટક કહેવાય છે તેમાં સૂત સૂત્રપિટક વિનયપિટક અને અભિધમ્મપિટકનો સમાવેશ થાય છે આ સિવાય જાતક કથાઓ દીઘનિકાય અંગુતરનિકાય અને મજીજમનિકાય અગત્યના ગ્રંથો છે નાગસેનનું મિલિંદ પાનહો પ્રશ્નો અને આર્ય મંજીષી શ્રીમૂળ કલ્પ અગત્યના બૌદ્ધ ગ્રંથો છે તિબત ભાષામાં બૌદ્ધ ગ્રંથની કઝાર અને તંઝર બે સંહિતા પ્રસિદ્ધ છે જાતક કથાઓ દીઘનિકાય મજ્જીમનિકાય પણ બૌદ્ધ ગ્રંથો છે આ ઉપરાંત બૃહદ કથા હરિવંશ પુરાણ વાસુદેવ હિડી સિદ્ધ હેમ શબ્દાનુશાસન દ્વયાશ્રય અને કીર્તિ કૌમુદી મુખ્ય છે જૈન ગ્રંથોને આગમ ગ્રંથો કહેવામાં આવે છે
આવા આગમ ગ્રંથોની સંખ્યા 12 છે. જૈન ધર્મનું પ્રાચીન સાહિત્ય 14 પર્વ અને 12 અંગમાં વહેંચાયેલું છે. મુખ્ય ગ્રંથોમાં આગમો, આચારંગ અને વૈતાલિક દશાવૈતાલિક સૂત્ર અગત્યના છે. ધર્મેતર સાહિત્ય જેમની વિષયવસ્તુ ધર્મની બહાર છે તેવી સાહિત્યિક ગ્રંથો ધર્મેતર સાહિત્ય તરીકે ઓળખાય છે. તેમાં મોટે ભાગે કાવ્યો, નાટકો, પ્રશસ્તિઓ, વ્યાકરણ ગ્રંથો અને સ્મૃતિઓનો સમાવેશ થાય છે. આ સ્મૃતિઓ એ ભારતના કાયદા ગ્રંથો છે, જેમાં મનુસ્મૃતિ, યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ અને નારદ સ્મૃતિનો સમાવેશ થાય છે. કૌટિલ્યનું અર્થશાસ્ત્ર પણ કાયદા ગ્રંથ છે. પ્રાચીન ભારતમાં મોટા પ્રમાણમાં નાટકો અને કાવ્યોની રચના થઈ છે, જેમાં મહાકવિ ભાસ, કાલિદાસ, શુદ્રક, ભારવિ જેવા મહાન સાહિત્યકારોનો સમાવેશ થાય છે. આવા અગત્યના મહાકાવ્યો અને નાટકોમાં અભિજ્ઞાન શાકુંતલમ, રઘુવંશમ, મેઘદૂતમ, કિરાતાર્જુનિયમ, સ્વપ્ન વાસવદતમ અને મૃચ્છકટિકમ વગેરેનો સમાવેશ થાય છે. દક્ષિણ ભારતમાં એક વિશિષ્ટ સાહિત્ય જેને સંગમ સાહિત્ય કહેવામાં આવે છે તેની રચના ઈસવીસનની પ્રથમ 3 સદીઓમાં થઈ હતી. મદુરાઈમાં 3 સંગમ સભામાં 1600 જેટલા લોકકવિઓએ વીરકાવ્યોની રચના કરી. આ સાહિત્યમાં શિલ્પદિકારમ મણિમેખલાઈ ખૂબ જ અગત્યના છે. સંસ્કૃત ભાષામાં સર્વશ્રેષ્ઠ વ્યાકરણ ગ્રંથ પાણિનીનું અષ્ટાધ્યાયી છે, જે ઈસવીસન પૂર્વે 5મી સદીમાં રચાયું હતું. અશોકના શિલાલેખો પણ પ્રાચીન ભારતના ઇતિહાસ, મૌર્ય સામ્રાજ્યના વહીવટી તંત્રો તથા બૌદ્ધ ધર્મના નૈતિક નિયમો વિશે માહિતી આપે છે. ગુપ્તકાળમાં પ્રશસ્તિ કાવ્યો અને ગ્રંથોનો ઘણો વિકાસ થયો. સમુદ્રગુપ્તની પ્રયાગ પ્રશસ્તિના લેખક હરિશેણ હતા, તો ઉદયગીરીની ચંદ્રગુપ્ત દ્વિતીયની પ્રશસ્તિના લેખક વીરસેન સાબા હતા. બાણે હર્ષચરિતમમાં હર્ષની પ્રશસ્તિ કરી છે. વિદેશી મુસાફરોના વર્ણનો ભારતમાં સદીઓથી અનેક વિદેશી પ્રવાસીઓ આવતા રહ્યા છે, જેમણે પોતાના ભારત પ્રવાસના વર્ણનો લખ્યા છે. તેમની આ પ્રવાસ નોંધોમાંથી ભારતીય સંસ્કૃતિ અને પ્રજાજીવનની માહિતી મળે છે. આવા મુસાફરોમાં ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં રહેલા ગ્રીક એલચી મેગસ્થનિસ ખૂબ જ અગત્યના છે. તેમણે ઇન્ડિકા નામનો એક ઉત્કૃષ્ટ ગ્રંથ લખ્યો છે, જેમાં મૌર્ય યુગ વિશે આપણને માહિતી પ્રાપ્ત થાય છે. એ જ પ્રમાણે ગ્રીક નાવિક ટોલેમીએ ભૂગોળ વિશે લખેલા ગ્રંથમાં ભારતના બંદરો વિશેની માહિતી મળે છે. ચંદ્રગુપ્ત દ્વિતીયના સમયમાં આવેલ ચીનના મુસાફર ફાહિયાને અને સમ્રાટ હર્ષવર્ધનના સમયમાં આવેલ ચીની મુસાફર યુવન શ્વાંગે તત્કાલીન ભારતીય સમાજ જીવન, શાસકો અને સંસ્કૃતિનું અદ્ભુત ચિત્રણ કરેલું છે. વેપારીઓ, નવા માર્ગો. પ્રાચીન સમયમાં ભારત વિવિધ ચીજવસ્તુઓ તેમજ વિદેશો સાથે વેપાર વાણિજ્યમાં મોખરે હતું. વેપારના કારણે ભારતની આર્થિક સમૃદ્ધિ શિખરે હતી. દેશ વિદેશ સાથેનો વેપાર જમીન માર્ગે અને સમુદ્ર માર્ગે થતો હતો. લોથલ હડપ્પીય સંસ્કૃતિનું મોટું બંદર હતું. લોથલમાં બંદરની ગોદી, ડોકયાર્ડ, વહાણના ધક્કા અને વખારના અવશેષો મળ્યા છે, જે દરિયાઈ વાહન વ્યવહારની માહિતી આપે છે. લોથલના લોકો માટીકામના વિવિધ ઘાટના વાસણો અને વિવિધ પ્રકારના દર દાગીના બનાવતા. સેલખડી, છીપ અને હાથી દાંતમાંથી બનાવેલ મણકાઓનો વેપાર થતો. ભારતના મરીમસાલા અને કિંમતી પથ્થરોની વિશેષ માંગ રહેતી. ભારતથી સ્થળ માર્ગે મધ્ય એશિયા થઈને યુરોપ સુધી સુતરાઉ કાપડ, રેશમી કાપડ અને મસાલાની નિકાસ થતી. ખંભાત, ભરૂચ, સોપારા અને તામ્રલિપ્તિ જેવા આંતરરાષ્ટ્રીય બંદરોના માધ્યમથી વિશ્વના પૂર્વ અને પશ્ચિમ ભાગમાં સુતરાઉ કાપડ, રેશમી કાપડ, મસાલા, તેજાના, ઇમારતી લાકડાની નિકાસ થતી, જ્યારે સોનું, ચાંદી અને અન્ય ચીજોની આયાત થતી. ચીનથી વેપાર અર્થે કેટલાક લોકો દૂરના વિસ્તારોમાં પગપાળા કે ઘોડા ઉપર જતા હતા. તેઓ સાથે રેશમ કાપડ પણ લઈ જતા હતા. તેઓ જે માર્ગે મુસાફરી કરતા હતા તે માર્ગ રેશમ માર્ગ એટલે કે સિલ્ક રૂટ તરીકે જાણીતો બન્યો હતો. મુખ્યત્વે ચીન, ભારત, ઈરાન, અરબસ્તાન, ગ્રીક અને રોમના વેપારીઓ આ વેપાર માર્ગ સાથે સંકળાયેલા હતા.
દક્ષિણ ભારતના બંદરો કાળા મરી અને અન્ય તેજાનાની નિકાસ વિડિયો જોયો. હવે આપણે થોડા પ્રશ્નો પણ સમજીશું કે વેદોને સમજાવવા માટે કયા ગ્રંથોની રચના કરવામાં આવી હતી. વેદોને સમજવા માટે બ્રાહ્મણ ગ્રંથો અને આરણ્યકોની રચના કરવામાં આવી હતી. કોને સમજવા? તો વેદોને સમજવા કોની? બ્રાહ્મણ અને આરણ્યકોની રચના કરવામાં આવી હતી. પછી કયા બે મહાકાવ્યો ભારતીય સંસ્કૃતિ સમાજ અને ધર્મનો ત્રિવેણી સંગમ છે? કયા બે મહાકાવ્યો? તો કયા બે હતા? રામાયણ અને મહાભારત. ત્રીજું છે, ઉપનિષદોને કેવા ગ્રંથો કહેવામાં આવે છે? તો ભારતના ઉપનિષદોને ભારતના તત્વજ્ઞાનના ચિંતનના મહાન ગ્રંથો કહેવામાં આવે છે. એમાં ઉપનિષદો કોટ, કેન અને પ્રશ્ન આ ઉપનિષદોના નામ છે. કોટ, કેન અને પ્રશ્ન આ ત્રણ છે ઉપનિષદોના નામ છે. ઉપનિષદોને કેવા ગ્રંથો કહેવામાં આવે છે? તો કે ભારતના તત્વજ્ઞાનના ચિંતનના મહાન ગ્રંથો કહેવામાં આવે છે. બૌદ્ધ ધર્મના મૂળ ગ્રંથો શું કહેવાય છે? તેના પ્રકારો કયા કયા છે? તો બૌદ્ધ ધર્મના મૂળ ગ્રંથોને ત્રિપટક કહેવાય છે. શું કહેવાય છે? ત્રિપટક કહેવાય છે. તેના પ્રકારો કેટલા છે? તો કે તેના પ્રકાર ત્રણ છે, શુદ્ધ પીઠક, વિનય પીઠક અને અભિગમ પીઠક. ફરીથી બૌદ્ધ ધર્મના મૂળ ગ્રંથોને ત્રિપટક કહેવાય છે. એના ત્રણ ભાગ પાડવામાં આવ્યા છે, ત્રણ પ્રકારો પાડવામાં આવ્યા છે. પહેલું છે શુદ્ધ પીઠક, બીજું છે વિનય પીઠક અને ત્રીજું છે અભિગમ પીઠક. ત્યારબાદ જૈન ધર્મના મુખ્ય ગ્રંથો કયા કયા છે? તો જૈન ગ્રંથના મુખ્ય ધર્મ મુખ્ય ગ્રંથો ત્રણ છે. પહેલું છે આગમો, બીજું છે આચાર અંક અને ત્રીજું છે વૈતાલિક દશા વૈતાલિક સૂત્ર છે. પહેલું પહેલો ગ્રંથ છે આગમો, બીજો છે આચાર અંક અને ત્રીજો છે વૈતાલિક અને દશા વૈતાલિક સૂત્ર છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, એમાં પ્રાચીન ભારતની જે મૂર્તિકલાની શૈલીઓ ઘણી બધી છે, તો કઈ કઈ હતી મૂર્તિકલાઓ હતી? તો કે ગાંધાર કલા શૈલી અને બીજી છે મથુરા કલા શૈલી. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું કે રામાયણ અને મહાભારત, કે રામાયણ અને મહાભારત વિશે આપણે જોયું કે તે બે મહાકાવ્યો હતા. રામાયણમાં રામ ભગવાનની કથાનું વર્ણન કરવામાં આવેલું છે, જ્યારે મહાભારતની અંદર પાંચ પાઠ પાંડવો છે એટલે એના વિશેનું આખું વર્ણન કરવામાં આવ્યું છે. વિદ્યાર્થી મિત્રો, તમે એમાં જે વિડીયો જોયો છે એ વિડીયો આધારિત હું તમને વર્કશીટ આપી તમારી પાસે. તો વિદ્યાર્થી મિત્રો, તમે મૂલ્યાંકન આપણે સમજી ગયા. હવે ભારતના સાહિત્ય વિશે પણ તમે જોયું, એના પણ ત્રણ પ્રકારો હતા, એના વિશે પણ આપણે સમજી ગયા. હવે ત્યાર પછીનો નવો ટોપિક છે વેપારીઓ અને નવા માર્ગો. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણો દેશ ગુલામીમાં હતો, જ્યારે આઝાદ નહોતો થયો, ત્યારે જે અંગ્રેજો છે આપણા દેશ ઉપર ભારતના લોકો ઉપર જુલમ કરતા હતા, ત્યારે ઘણી બધી અન્યાયો થતા હતા, ત્યારે ગાંધી બાપુએ આપણા દેશને છોડાવ્યો હતો. ત્યારે તો વેપારીઓ અને નવા માર્ગની વાત કરી કે જે વિદેશના લોકો છે આપણા દેશમાં વેપાર કરવા માટે નવા જળમાર્ગો, એ સમયે જળમાર્ગો હતા, તો જળમાર્ગોમાંથી એ લોકો અહીંયા ભારત દેશની અંદર આવી અને વેપાર કરતા હતા. તો ત્યારની વાત કરું કે ભારતમાં વિવિધ ચીજવસ્તુ. હવે પહેલી વાત તો એ કે આપણો દેશ છે એ વિદ્યાર્થી મિત્રો ખેતી પ્રધાન દેશ છે. આપણો દેશ ખેતી પ્રધાન દેશ છે એટલે કે સમૃદ્ધ દેશ છે. આપણા દેશની અંદર વિવિધ ચીજવસ્તુઓ છે એનું ઉત્પાદન થતું હતું. એ ઉત્પાદન અંગ્રેજો આપણા દેશમાંથી લઈ અને એના વિદેશમાં જઈ અને મોટા ભાવે વેચતા હતા. એટલા માટે એ લોકો પૈસાદાર અને તાકાતવાર બની ગયા હતા. તો ભારતમાં વિવિધ ચીજવસ્તુઓ, તો ભારતની ચીજવસ્તુઓ હતી એ કઈ જતી હતી? તો કે વિદેશમાં જતી હતી. શા માટે? અંગ્રેજોએ છે એ ભારત ઉપર શું કર્યું હતું? તો અંગ્રેજો છે ભારત ઉપર રાજ કરતા હતા અને ભારતના લોકો ઉપર જુલમ કરતા હતા. જ્યારે ભારતના લોકો છે એ ભણેલા ન હતા, એ લોકોને ભણેલા ન હોવાના કારણે એ લોકોએ ફાયદો ઉઠાવી અને ભારતના લોકોની જે જમીન હતી એ જમીન પોતાના હસ્તક પોતાના હેઠળ
સત્યના માર્ગે તો ચાલતા હતા પણ એ સૌથી પહેલા સત્યના માર્ગે ચાલવા માટે પોતે એકલા ચાલ્યા હતા અને ત્યારબાદ એને એની સાથે આખું જૂથ બનાવીને એટલા માટે તો કહેવાય છે કે ગાંધીજી બાપુ છે તે હંમેશા સત્યના માર્ગે ચાલતા હતા ત્રીજું છે વેપારના માર્ગે આર્થિક સમૃદ્ધિ શિખરે જેવી જ રીતે આપણો દેશ ધીમે ધીમે સમૃદ્ધ બનવા લાગ્યો અને લોકોને શિક્ષણનો અભાવ હતો એ અભાવ પૂરો થઈ ગયો એટલે લોકો છે વેપારના કારણે આર્થિક સમૃદ્ધિ એટલે આર્થિક પરિસ્થિતિ જે સારી ન હતી એ સારી થઈ ગઈ અને લોકો સમૃદ્ધિના શિખરે ચડવા માંડ્યા અને એ લોકો આગળ ને આગળ આવવા માંડ્યા પછી છે લોથલ હડપીય સંસ્કૃતિનું મોટું બંદર છે હવે લોથલ છે એ હડપીય સંસ્કૃતિનું મોટું બંદર છે ત્યાં બંદરમાં શું થતું હતું તો કે બંદરમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ ચીજવસ્તુઓ છે ને આપ લે થતી હતી જેને કહેવાય આદાન પ્રદાન શું કહેવાય આદાન પ્રદાન આદાન પ્રદાન એટલે આપવું અને લેવું આદાન પ્રદાનનો મતલબ થાય આપવું અને લેવું તો લોથલના લોકો છે એ લોકોનું હડપી સંસ્કૃતિનું મોટું બંદર હતું બરાબર તો લોથલમાં બંદરની ગોદી છે ને ગોદી ડોકયાર્ડ બહારના ધબકા અને વખારના અવશેષો જોવા મળે છે અવશેષો જોવા મળે છે દરિયાઈ વાહન વ્યવહારની માહિતી આપે છે અત્યારે આપણે સડક માર્ગ છે હવાઈ માર્ગ છે ઘણા બધા માર્ગ છે જળ માર્ગ છે રેલ માર્ગ છે પણ એ સમયે ઓન્લી ફોર દેશ વિદેશમાં મુસાફરી કરવા માટે જળ માર્ગની વ્યવસ્થા હતી કે જળ માર્ગમાં ભારતની ચીજ વસ્તુઓ વિદેશ અને વિદેશની ચીજ વસ્તુઓ ભારતની અંદર આપલેની વ્યવસ્થા હતી ત્યારબાદ લોથલના લોકો છે માટીકામના વિવિધ ઘાટના વાસણો અને વિવિધ પ્રકારના દરદાગીના બનાવતા હતા લોથલના લોકો શું કામ કરતા હતા તો કે માટીમાંથી વિવિધ પ્રકારના વાસણો બનાવતા હતા અને વિવિધ પ્રકારના દરદાગીના બનાવતા એમાંથી શેલખડી છીપ અને હાથી દાંતમાંથી બનાવેલ મણકાઓ હવે હાથી છે ને હાથી જીવતો હોય ત્યારે તો એની કિંમત હોય પણ જ્યારે એ મરી જાય ને ત્યારે એનાથી પણ વધારે હાથીની કિંમત હોય છે તો હાથીના દાંત એટલા કિંમતી હોય છે કે હાથી દાંતમાંથી બનાવેલ મણકાઓના વેપાર થતો ભારતના મરી મસાલા હવે વિદ્યાર્થી મિત્રો ભારતના મરી મસાલા છે ખૂબ જ પ્રખ્યાત હતા હવે અંગ્રેજોને ભારતના મરી મસાલા પર ચાલે એમ જ નહોતું ભારતમાં જે તેજાના મરી મસાલા એ આ બધી જ ચીજ વસ્તુઓ છે એ અંગ્રેજોને ચાલે એવી નથી એટલે ભારતમાંથી એ આ જ ચીજ વસ્તુઓ લઈ અને એના દેશમાં ખૂબ જ ઊંચા ભાવે વેચતા હતા કિંમતી પથ્થરોનો વિશેષ તો ભારતની અંદર ઘણા બધા કિંમતી પથ્થરો છે એની ખાણો છે એ પથ્થરો પણ અહીંથી લઈ અને બીજી જગ્યાએ આપલેની વ્યવસ્થા કરતા હતા ભારતની સ્થળમાં મધ્ય એશિયા થઈને યુરોપ સુધી સુતરાવ કાપડ હવે આપણા ભારત દેશની વાત કરું તો સુતરાવ કાપડ છે એની મિલો પણ ઘણી બધી વિકસિત છે તો સુતરાવ કાપડ રેશમી કાપડ અને મસાલાની નિકાસ થતી ક્યાં થતી વિદેશમાં થતી હતી ખંભાત ભરૂચ સોપારા અને તામ્રલિપ્તિ જેવા આંતરરાષ્ટ્રીય બંદરોના માધ્યમથી વિશ્વના પૂર્વ અને પશ્ચિમ ભાગમાં સુતરાવ કાપડ રેશમી કાપડ મસાલા તેજાના ઇમારતી લાકડાની નિકાસ થતી જ્યારે સોનું ચાંદી અને અન્ય ચીજોની આયાત થતી હવે આયાત અને નિકાસની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો એ સમયે સોના અને ચાંદીની પણ આયાત થતી હતી તો વિદ્યાર્થી મિત્રો આપણે આજે શું ભણી ગયા તો કે આજે આપણે ભારતના સાહિત્યનો વારસો એમાં આપણે એના ત્રણ પ્રકાર સમજ્યા ધાર્મિક સાહિત્ય ધર્મેન્દ્ર સાહિત્ય અને ત્રીજું છે વિદેશી મુસાફરોનું વર્ણન ત્યારબાદ આપણે એમનો એક નાનકડો વિડીયો જોયો વિડીયો આધારે આપણે મૂલ્યાંકન પણ કર્યું અને મૂલ્યાંકન પછી એક નવો ટોપિક લીધો વેપારીઓ અને નવા માર્ગો તો વિદ્યાર્થી મિત્રો હું આશા રાખું કે આજે મેં તમને જે સમજાવ્યું છે એના આધારે જે વર્કશીટ આપવામાં આવે એ તમારે અવશ્ય લખવાની રહેશે અસ્તુ